સાબરકાંઠા જિલ્લામાં સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે શ્રમ અને રોજગાર વિભાગનો કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લામાં સુશાસન સપ્તાહ નિમિત્તે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 78 નિમણૂક પત્રો તથા 162 એપ્રેન્ટિસ કરાર પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે એપ્રેન્ટિસ સ્ટાઇપેન્ડ રીએમ્બર્સમેન્ટ મોડ્યુલનો શુભારંભ તેમજ આઈટીઆઈ સંસ્થાકીય સ્ટાઇપેન્ડનું ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોન્ચિંગ, આઈટીઆઈના નવનિર્મિત ભવનનું લોકાર્પણ, ઈશ્રમ કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. ઈશ્રમ કાર્ડના લાભાર્થીઓનું કાર્ડ વિતરણ કરાયા હતા. આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડે યુવાનોને હાંકલ કરતા જણાવ્યું હતું કે તેઓ ભારતનું ભવિષ્ય છે. યુવાનોએ કૌશલ્ય વિકાસ થકી નયા ભારતની સંકલ્પના સાકાર કરવાની છે. યુવાનોને કૌશલ્યની તાલીમ મળે અને સારી રોજગારી મળી રહે તે હેતુથી દરેક તાલુકા મથકોએ આઈટીઆઈ કોલેજોની સ્થાપના કરી આદિજાતિ આંતરિયા તાલુકાઓમાં પણ યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમ થકી સારી રોજગારી આપી છે. વાયબ્રન્ટ જેવા કાર્યક્રમો થકી વિદેશી રોકાણકારો લાવી ગુજરાતમાં રોજગારીની તકો વધારી છે. વધુમાં જણાવ્યું હતું કે અસંગઠિત શ્રમયોગીઓની ચિંતા કરીને સરકારે તેમને વીમા કવચ પૂરું પાડ્યું છે. અનુબંધમ પોર્ટલ થકી યુવાનો પોતાની મનગમતી નોકરી મેળવી શકે છે. રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે સ્વર્ગીય વડાપ્રધાન અટલજીએ ગામડાના લોકોની સુખાકારીની ચિંતા કરી ગામડાઓને શહેરો સાથે જોડતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અમલી બનાવી વિકાસની કીડી કંડારી હતી. આજના યુવાનો ભારતનું ભાવિ હોય રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકા મહત્વની છે. આ યુવાનોને રોજગારી ઉપલબ્ધ કરાવવા જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 161 રોજગારી ભરતી મેળા થકી 14,000 યુવાનોને રોજગારી આપી છે. આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ભારતમાં 64% યુવાધન છે અને વિશ્વમાં સ્કિલ લેબરની માંગ વધી છે. આઈટીઆઈ થકી યુવાનોને કૌશલ્યની તાલીમ મળી છે, જેથી ગુજરાતમાં 5% જ બેરોજગારી છે. આ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારી દીપેન શ્યા, નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદી, શહેર અગ્રણી જેડી પટેલ, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ZSTV, હિંમતનગર.